પૂછપરછ દરમિયાન હનીપ્રીતની લથડી તબિયત, બપોરે 2 વાગે પંચકુલા કોર્ટમાં કરાશે રજૂ, હરિયાણા પોલીસ માંગશે રિમાન્ડ. આજથી પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં થયો ઘટાડો, પેટ્રોલ ડીઝલ 2 રૂપિયા સસ્તું. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને યાદ આવ્યા પાટીદાર, રાજદ્રોહ સિવાયના તમામ કેસ ખેંચ્યા પરત. તો પાટીદારોએ પણ કોંગ્રેસ પાસે માંગી ટિકિટ, વરુણ પટેલને વિરમગામ અને દિનેશ બાંભણીયાને ગોંડલથી લડાવવા કરી ભલામણ. મૂંછ મામલે ફરી ગાંધીનગરના લીંબોદરામાં દલિત યુવક પર હુમલો, ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડાયો, પોલીસે નોંધ્યો ગુનો. વડોદરાના નગરસેવકના હસમુખ પટેલ હુમલા પ્રકરણમાં 100 લોકો સામે નોંધાયો ગુનો, 62ની ધરપકડ. નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. મહત્વના સમાચારની વાત કરીએ. બનાસકાંઠામાં મરી પડી માનવતા અને ચાલતી ગાડીએ બાળકને ફેંકી દેવામાં આવ્યું, તો ચાલતી ગાડીમાંથી તાજું જન્મેલું બાળક અહીં ફેંકી દેવાયું. બનાસકાંઠાની આ ઘટના છે થરાદ પાસેની ઘટના, જ્યાં 1 અઠવાડિયામાં બાળક મળી આવવાની આ બીજી ઘટના છે. તો બાળકને ચાલુ ગાડીમાંથી ફેંકી દેવાયું, તાજા જન્મેલા બાળકને આ રીતે ફેંકી દેવાની ઘટના સામે આવી છે. માનવતાને શમસાર કરતી આ ઘટના. તો એક તાજું જન્મેલું બાળક કે જેને ચાલુ ગાડીમાંથી ફેંકી દેવાયું છે, તો આ બાળકના દ્રશ્યો એટલા આપત્તિજનક છે કે આપને બતાવી પણ નથી શકાય એવા. અને તાજું જન્મેલું બાળક જેને આ નિર્દયતાપૂર્વક ચાલુ ગાડીમાંથી ફેંકી દેવામાં આવ્યું છે, બનાસકાંઠાની આ ઘટના, જ્યાં માનવતા શર્મસાર થઈ છે. તો બીજી ઘટના છે આ 1 અઠવાડિયામાં બાળક મળી આવવાની. એક તાજું જન્મેલું બાળક જેને ચાલુ ગાડીમાંથી ફેંકી દેવાયું, બનાસકાંઠાની ઘટના, જ્યાં મરી પડી માનવતા, જેનો એક કિસ્સો આ સામે આવ્યું છે. અને એક તાજું જન્મેલું બાળક જેને ચાલુ ગાડીમાંથી ફેંકી દેવામાં આવ્યું, અને દ્રશ્યમાં જોઈ શકાય છે બાળક અહીં પડ્યું છે. તો બનાસકાંઠાની ઘટના છે થરાદ પાસેની ઘટના, જ્યાં 1 અઠવાડિયામાં આ બીજી વાર આ રીતે બાળક મળી આવ્યું છે. તાજું જન્મેલું બાળક હતું અને નવજાત શિશુ જેને ચાલુ ગાડીમાંથી આ રીતે ફેંકી દેવામાં આવ્યું, ત્યજી દેવામાં આવ્યું. વધુ વિગત સાથે આનંદ જયસ્વાલ આપણી સાથે જોડાયા છે. આનંદ, કઈ રીતે આ ઘટના સામે આવી, શું છે વધુ વિગત? જેની ઉપર વાત કરીએ તો આ થરાદ તાલુકાના નારોલી ગામ પાસેની ઘટના છે, જ્યાં આજે વહેલી સવારે એક ગાડીમાંથી બાળકને, તાજું જન્મેલા બાળકને ફેંકી દીધું હતું. જો કે આ ઘટના દરમિયાન આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકોને જાણ થઈ હતી અને તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી ગાડી ચાલક તો નાસી ગયો હતો, પરંતુ બાળકની તપાસ કરતા એ મૃત હાલતમાં મળી આવ્યું હતું, જેથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જી, આભાર આપનો વિગત માટે. તો એક ગાડી કે જેમાંથી આ તાજા જન્મેલા બાળકને ફેંકી દેવાયું અને ત્યારબાદ આસપાસના સ્થાનિકોની તેના પર નજર પડી, પોલીસને જાણ કરાઈ, જો કે બાળક મૃત્યુ પામી ચૂક્યું હતું. તો તાજું જન્મેલું બાળક કે જેને ફેંકી દેવામાં આવ્યું, એક ચાલુ ગાડીમાંથી તેને ફેંકી દેવામાં આવ્યું અને આ રીતે ત્યજી દેવાયું છે, બનાસકાંઠાની ઘટના છે. ત્યારે માનવતા કહી શકાય કે મરી પરવારી છે. એક તાજા જન્મેલા બાળક સાથે આ પ્રકારનું વર્તન જે નિર્દયતાની તમામ સીમા વટાવી દે તેવું વર્તન. તો એક તાજા જન્મેલા બાળકને ચાલુ ગાડીમાંથી ફેંકીને ત્યજી દેવાયું છે, બનાસકાંઠાની આ ઘટના છે. વાત અમદાવાદની, જ્યાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે. અથડામણ ઘોડાસર ગામમાં થઈ છે. 2 જૂથ આમને સામને આવી ગયા. વેરાય માતાની પરંપરાગત પલ્લીમાં આ બબાલ થઈ, તો સેલ્ફી લેવા બાબતે તકરાર થઈ અને જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો પલ્લીમાં 2 જૂથ આમને સામને આવી ગયા. સેલ્ફી લેવા બાબતે બબાલ થઈ, જેના કારણે બંને જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું અને તેમાં 2 લોકોને ઇજા પહોંચી છે. તો ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘોડાસર વિસ્તારની ઘટના છે અમદાવાદના, કે જ્યાં 2 જૂથ આમને સામને આવી ગયા. વેરાઈ માતાની પરંપરાગત પલ્લી અહીં કાઢવામાં આવી રહી હતી અને તે દરમિયાન આ બબાલ થઈ, સેલ્ફી લેવા બાબતે 2 જૂથ વચ્ચે બબાલ થઈ, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને બંનેને સારવાર અપાઈ રહી છે. તો માતાજીની પલ્લીમાં લોકો એકઠા થયા હતા અને પરંપરાગત રીતે આ પલ્લી જે દર વર્ષે કાઢવામાં આવે છે તેમાં લોકો એકત્રિત થયા હતા, તે દરમિયાન આ બબાલ સર્જાઈ. સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના, જ્યાં બાઇક અકસ્માત થયો છે, બાદ બાઇક સવાર યુવાનને માર પણ મારવામાં આવ્યો. બાઇક ચાલકને માર મારતા સમાજના લોકોએ કારમાં પણ તોડફોડ કરી, તો 2 સમાજના લોકો આમને સામને આવી ગયા અને મામલો વધુ બિચકાયો. સ્થાનિક લોકોએ રસ્તા પર ટાયર સળગાવ્યા અને પોલીસનું મોટા પાયે
समग्र विस्तार में त्यारबाद पेट्रोलिंग शुरू कर देवायु छे। पोलिस नो मोटो काफलो अहीं खड़की देवायु छे। तो अकस्मात ना कारणे अहीं लोको जे रीते रोषे भराया छे अने जे रीते अथडामण थई छे तेने जोता हवे पोलिस पण सतत नजर राखी रही छे अने वधु तंग न बने परिस्थिति ते माटे कवायत हाथ धराई छे। तो सूरतना मोटा वराछा विस्तारनी घटना ज्यां बाइक अने कार वच्चे अकस्मात सर्जायो जेमां बन्ने आमने सामने आवी गया अने मारामारी थई जेना कारणे पोलीसे त्यां हस्तक्षेप करवानी फरज पड़ी अने त्यारबाद पोलीस सतत पेट्रोलिंग करती रही के जेथी मामलो वधु न बिचकाय। एएमटीएसनी बसमां आगनी घटना सामे आवी छे। उस्मानपुरा पासे बसमां आग लागी छे अने बसमां हिट थता आ आग लागी छे। तो फायर ब्रिगेडे आगने काबूमां लीधी छे अने आगमां कोई जानहानिना समाचार नथी। एएमटीएसनी बस के जेमां अचानक आग लागी तो बसे हिट पकड़ी होवाना कारणे आग लागी होवानुं सामे आव्युं छे, जेना कारणे लोकोमां भयनो माहोल हतो। जो के कोई जानहानि के नुकसानना समाचार नथी। વધુ વિગત સાથે દીપક સોલંકી સંવાદદાતા જોડાયા છે આપણી સાથે। દીપક, કઈ રીતે આગ લાગી અને વધુ વિગત શું છે? ચોક્કસ, વહેલી સવારે જે એમટીએસ ની રૂટોની બસ હોય છે તેમાં આગ લાગી છે। ઉસ્માનપુરાથી વાડજ જઈ રહેલી જે બસ છે તેમાં અચાનક જ હીટ થતા આગ લાગી હતી। જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ જે રૂટની બસ હતી તે જઈ રહી હતી વહેલી સવારે, ત્યારે અચાનક જ આગ લાગતા જે પેસેન્જરો ભરેલા હતા, જે લોકોને સહી સલામત પહેલા નીચે ઉતારવામાં આવ્યા હતા, ત્યારબાદ આગ વધુ વિકરાળ થતા જે ફાયર બ્રિગેડ છે તેને બોલાવવામાં આવી હતી। ફાયર બ્રિગેડની બે ટેન્કર દ્વારા તેના પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જી, આભાર આપનો વિગત માટે। તો આગ પર કાબુ મેળવી લેવાયો છે અને કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી। સુરત રેલવે સ્ટેશન પર બર્નિંગ ટ્રેન જેવો માહોલ સર્જાયો। અહીં મુંબઈ જતી બરોડા એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં આગ લાગી, તો ટ્રેનના એન્જિનમાં આગ લાગતા રેલવે તંત્ર દોડતું થયું। ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર ઊભી હતી ત્યારે અચાનક તેના એન્જિન નીચેથી ધુમાડો દેખાયો અને રેલવે સ્ટેશન ઉપર 5 ફાયરની ગાડી ત્યારબાદ તરત જ મોકલી આપવામાં આવી। જો કે કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ, પરંતુ જે રીતે અહીં ધુમાડા અચાનક જોવા મળ્યા, આગ લાગી તેને જોતા અફરાતફરી સર્જાઈ, લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને રેલવે તંત્રએ તરત જ કાર્યવાહી હાથ ધરીને આગ પર કાબુ મેળવ્યો। તો ફાયર વિભાગની 5 ગાડીઓ તરત જ મોકલાઈ અને આગ પર કાબુ મેળવી લેવાયો। એન્જિનમાં આગ લાગવાની ઘટના ઘટી। વાત અકસ્માતની, બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। રાજસ્થાન શિરોહીની ઘટના છે, જ્યાં રાજસ્થાન શિરોહી નજીક અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2 લોકોના મોતના સમાચાર છે, 10થી વધુ લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે। તો બસ અમદાવાદથી રામદેવરા જઈ રહી હતી અને બસમાં સવાર તમામ મુસાફરો અમદાવાદના હતા, ત્યારે બસ અને ટ્રક વચ્ચે જે અકસ્માત સર્જાયો છે 10 લોકો ઇજાગ્રસ્ત છે, 2 લોકોના મોતના સમાચાર છે। રાજસ્થાન પાસે અકસ્માત સર્જાયો છે, બસ અમદાવાદથી જઈ રહી હતી, રામદેવરા જઈ રહી હતી, ત્યારે મોટાભાગના મુસાફરો બસમાં અમદાવાદના રહેવાસીઓ હતા અને 10 લોકો તેમાંથી ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 2ના મોતના સમાચાર છે। તો બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ આમને સામને આવી ગઈ, જેના કારણે બસમાં સવાર મુસાફરોને ઇજા પહોંચી છે। સરકારે મોંઘા થયેલા પેટ્રોલ અને ડીઝલ પર લોકોને રાહત આપી છે। આજથી પેટ્રોલ અને ડીઝલ પર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે। પ્રતિ લીટર રૂપિયા 2નો ઘટાડો કરાયો છે અને નવા દરો મંગળવાર રાતથી જ અમલમાં આવી ગયા છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 126% અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 374% વધારો કરેલો છે। તેથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતો ઘટી હોવા છતાં ગ્રાહકોને તેનો કોઈ ફાયદો મળતો નથી। આ તરફ અદાણી ગ્રુપ કંપનીએ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કર્યો છે। સીએનજી 45.95 વધીને 47.80 પ્રતિ કિલો થઈ ગયું છે, તો પીએનજી 20.16 વધીને 21.36 પ્રતિ કિલો થઈ ગયું છે અને નવા ભાવ મંગળવાર આથી અમલી બન્યા છે, ત્યારે પેટ્રોલ ડીઝલમાં રાહત, તો સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। પેટ્રોલના ભાવમાં જે ખાસો એવો તો નહીં, પણ થોડો ઘણો જે ઘટાડો કર્યો છે તે મધ્યમ વર્ગના લોકો માટે તો બહુ નહીં, પણ થોડું તો ફાયદો થયો છે કે પહેલાં જે ભાવમાં જે વધારો હતો એની કરતાં અત્યારે 2 રૂપિયા ઓછા પર લીટરે ચૂકવવા પડે છે। અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે બધા જીએસટીના ભાવ વધારો ના અંતે બધું જે કહે છે, મને નથી લાગતું કે એનાથી કંઈ ફરક પડતો હોય। જે પબ્લિક ભરાવાની જે રોજનું 100 રૂપિયાનું પુરાવે છે, 100નું જ પુરાવે છે, ભલે ભાઈ ભાવ વધે કે ઘટે, એનાથી આમ જનરલ પબ્લિકને આમ જે મિડલ ક્લાસ પબ્લિક હોય છે એ લોકોને કદાચ
બે ચાર રૂપિયામાં ફરક પડે છે. આમ અત્યારે બે લીટર ઓછા થાય ખુશીનો માહોલ છે, પણ અત્યારે અત્યારે જોવા જઈએ અત્યારે કે બે મહિનાની અંદર જેટલો વધારો થયો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં, એટલે કમ્પેર ટુ 2 રૂપિયા ઓછા થાય તો અમારા માટે કંઈ એટલી બધી ખુશી નથી. પણ અત્યારે જો પહેલાં જેટલો ભાવ 62 રૂપિયા અને જે હતો 64 રૂપિયા ભાવ, અત્યારે એટલો થાય તો અમારા માટે થોડુંક છે, નહીં કે અત્યારે 2 રૂપિયા ઘટાડીએ છે એના માટે અમે પ્રિફર નથી અત્યારે તો. ના, સારું વસ્તુ છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી જ રહ્યા છે અને ઘટવાનું નામ નથી લેતા, એટલે આ તમારા જે 2 રૂપિયા જે ઓછા થશે ને એ પબ્લિકને ઘણા સારા લાગશે, મીઠા લાગશે. અન્ય સમાચાર ઉપર નજર કરીશું એક બ્રેક બાદ. પાટીદારોને ચૂંટણી પહેલા રીઝવવા માટે રાજ્ય સરકારે હવે તૈયારી બતાવી છે. રાજ્ય સરકાર તરફથી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને 2 મોટી જાહેરાત કરી છે, જેનો સીધો લાભ પાટીદાર વોટ બેંકને મળશે. ઇલેક્શન ઇફેક્ટ, પાટીદારોને લઈને રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત. ડિસેમ્બર પહેલા પાટીદારોને રીઝવવાના પ્રયાસ. આંદોલન સમયે થયેલા દમનની કમિશન કરશે તપાસ. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સરકારે નવો દાવ ખેલ્યો. નિશાને હતી પાટીદાર વોટ બેંક, જેને ચૂંટણી પહેલા પોતાના તરફ ખેંચવા 2 મોટી જાહેરાત કરી દેવાઈ છે. પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે પાટીદાર આંદોલન સમયે પોલીસે કરેલા દમનની તપાસ માટે એક કમિશનની રચના કરાઈ છે, જેની અધ્યક્ષતા નિવૃત્ત જજ કરશે અને 6 મહિનામાં કમિશન રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ. 2 જણાનું આ એક પંચ બનાવવામાં આવશે અને આ પંચનું હેડક્વાર્ટર ગાંધીનગર રહેવામાં આવશે. સમગ્ર રાજ્યભરની અંદર જ્યાં આ પ્રમાણેની ઘટનાઓ બની છે એ ઘટનાઓની એમની સમક્ષ જે રજૂઆતો થાય એ રજૂઆતોના આધાર ઉપર જ્યાં પણ દમન થયું છે, જ્યાં અતિરેક થયો છે એ સમગ્ર પાસાની તપાસ કરીને એમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. અમે કાયમ કહેતા હતા કે અમારું માઇન્ડ ઓપન માઇન્ડ છે, અમારા મનમાં કોઈ રાજકીય એજન્ડા નથી. કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, એમની કોઈ પણ લાગણી હોય, કાયદાકીય રીતે વ્યાજબીપણું કરી શકાય એવું હોય, તેમની લાગણીને રાજ્ય સરકાર કાયમ માન આપ્યું છે. હું વિજયભાઈ અને નીતિનભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકારને પહેલા તો અભિનંદન આપીશ. સીધી રીતે અનામત આપવાના બદલે આડકતરી રીતે બિન અનામત વર્ગને લાભ આપવાની પણ સરકારે પહેલ કરી અને બિન અનામત વર્ગના શૈક્ષણિક અને આર્થિક સ્થિતિના સંદર્ભમાં નિગમની રચના કરી, જે સર્વે કર્યા બાદ વિવિધ યોજનાઓ માટે સરકારને ભલામણ કરશે. પોતાને અનામત નથી મળતી એના કારણે એ વિકાસથી વંચિત ન રહી જાય, પોતાની વ્યક્તિગત પ્રગતિમાં વંચિત ન રહી જાય એવો એના મનની અંદર ભાવ છે. એટલે ક્યાંક કૌશલ્ય વર્ધન કેન્દ્રો, ક્યાંક ખેતી સાથે સંકળાયેલા લોકો હોય, ક્યાંક અંદર સ્વરોજગારી સાથે સંકળાયેલા હોય, આમ તમામ પ્રકારમાં એ આખા વર્ગનો ઉત્થાન થાય એના માટે આ નિગમની સ્થાપના કરવામાં આવી. ડિસેમ્બર સુધીમાં ચૂંટણી યોજાઈ શકે છે અને તે પહેલા પાટીદારોની નારાજગી ભાજપને એક મોટો ફટકો આપી શકે છે, એટલે જ પાટીદારોના દમ પર કમળ ખીલવવા માટે રાજ્ય સરકારે રાહતનો ખજાનો ખોલ્યો છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. સમાચારોમાં હવે વાત કરીએ અમિત શાહના મિશન દક્ષિણની. નેટવર્ક 18ના એક્ઝિક્યુટિવ એડિટરે અમિત શાહ સાથેની ખાસ વાતચીત કરી અને શું કહેવું છે અમિત શાહનું, આવો સાંભળીએ. સ્વાગત છે આપકો નેટવર્ક 18 પર. સબસે પહેલે બતાઈએ સર, કલા ગુજરાતમાં થી ગૌરવ યાત્રા કા અભિનંદન. આજ યહાં પર ये जो एनर्जी है सर, पसीना पसीना हो रहे हैं, एनर्जी पहले कहां से आती है? देखिए, जिस प्रकार से हमारे कार्यकर्ताओं की यहां हत्या कर दी है ये देखकर भारतीय जनता पार्टी का कोई भी संवेदनशील कार्यकर्ता चुप नहीं बैठ सकता. मैं भी भारतीय जनता पार्टी का एक कार्यकर्ता हूं, अध्यक्ष बाद में हूं और इसलिए मैं अध्यक्ष के नाते आज इस यात्रा को शुरू करा है. देश भर के भारतीय जनता पार्टी के नेता और कार्यकर्ता भी हर प्रांत से 100-100 कार्यकर्ता हर रोज आकर केरल के कार्यकर्ताओं का समर्थन करने वाले. सर, आपको इतने सालों से आपकी राजनीति को फॉलो करने का सौभाग्य प्राप्त हुआ, आप इतिहास के प्रति आप बड़े सजग हैं. ये 3 अक्टूबर का आज दिन है, कल 2 अक्टूबर का दिन था, गांधी जयंती का उपलक्ष्य था. हिस्टोरिकली सर, इतिहास के संदर्भ में अगर देखा जाए तो आज के दिन का क्या महत्व देखते हैं? चलिए भाई, अभी इतिहास छोड़िए, मेरी एक ही बात है कि मैं मीडिया के मित्रों को भी अपील करता हूं कि जिस प्रकार से हमारे कार्यकर्ताओं की हत्या करी है और हो रही है उसको आप जनता के सामने लाइए और हिंसा करने वालों को एक्सपोज करिए. लेकिन ये जो मुख्यमंत्री हैं सर यहाँ के, वो कहते हैं कि बीजेपी सिर्फ एक पहलू दिखाती है कि हमारे भी लोग मरते हैं, उसकी बात नहीं होती, तो सच्चाई क्या मानी जाए? देखिए भूपेन जी, मेरा आपसे एक अपील है सर, कि आपकी चैनल पर
केरल में राजनीतिक हिंसाओं के आंकड़े निकालिए, उसका एनालिसिस करिए। केरल में राजनीतिक हिंसा तब तब ही बढ़ी है जब कम्युनिस्टों की सरकार यहाँ पर आई है, इसका सीधा रिलेशनशिप है। और न केवल केरल, जिन तीन राज्यों में आज राजनीतिक हिंसा की चर्चा हो रही है, हिंसा की राजनीति हो रही है, ये तीनों राज्य लंबे समय तक कम्युनिस्टों के शासन में रहे, चाहे वो केरल हो, बंगाल हो या त्रिपुरा। तो राजनीतिक हिंसा और कम्युनिस्ट, इसका चोली दामन का रिश्ता रहा। क्या यही कारण है सर? चूंकि आप तो देखिए, आप यूपी की राजनीति इतनी नजदीक से देखते हैं, वहां भी पॉलिटिकल वायलेंस बिहार और यूपी और सब जगह होती है, लेकिन जो विभत्सना है आगे राजनीति की, विभत्सना क्यों है सर? वायलेंस कितनी? पॉलिटिकल वायलेंस चुनाव के अंदर होना एक बात है और राजनीतिक हत्याएं होना एक बात है। शरीर के 20-20 टुकड़े कर मार देते, खौफ पैदा करने का प्रयास करते हैं कि कैडर में मत जाइए, आप जाओगे तो जिंदा नहीं बचोगे। ये किस प्रकार की राजनीति? भारत के अंदर इस प्रकार की राजनीति को कब तक चलने देंगे? तो भारतीय जनता पार्टी का केरल के दर्शकों के लिए, भारतीय जनता पार्टी का क्या संदेश है भाजपा के? मैं तो देश भर के दर्शकों को अपील करना चाहता हूं कि केरल के अंदर जो राजनीतिक हिंसा हो रही है, हिंसा की जो राजनीति केरल, बंगाल और त्रिपुरा में हो रही है, इसके खिलाफ एक बड़ा जनता का आवाज खड़ा होना चाहिए और हिंसा जो कर रहे हैं उनको जनता ने सबक सिखाना। आप तो देखिए, चुनाव को आप प्रिडिक्ट करने में सबसे आगे यहाँ पे इस वक्त देश में, अगर मैं चुनाव की बात करूँ, चुनाव तो हालांकि यहाँ पे बहुत आगे हैं सर, भाजपा का आप यहाँ पे क्या ग्राफ देखते हैं सर? देखिए, गत चुनाव में भाजपा को यहाँ बहुत अच्छा रिस्पॉन्स मिला था, लगभग 11.5% वोट हमें मिले थे। मैं मानता हूँ हम तेजी से बढ़ रहे हैं और इसीलिए हिंसा बढ़ रही है। क्या कारण क्या है सर? अंत में कारण क्या है कि भाजपा का जो बढ़ता हुआ ग्राफ आप केरल में देख रहे हैं, क्या कारण है? नहीं, हमारी कैडर बढ़ रही है, हम प्रयास कर रहे हैं, बूथों की रचना कर रहे हैं, लोग हमारे साथ जुड़ रहे हैं। और मोदी जी ने जो पॉलिटिक्स ऑफ परफॉर्मेंस की शुरुआत देश में की है, उसको केरल की जनता भी स्वीकार करती है कि अब राजनीति जातिवाद, परिवारवाद और तुष्टिकरण के आधार पर नहीं चलेगी और अब राजनीति हिंसा की पॉलिटिक्स के आधार पर भी नहीं चलेगी, पॉलिटिक्स ऑफ परफॉर्मेंस, विकास की राजनीति के आधार पर चलेगी। आपका बहुत बहुत धन्यवाद नेटवर्क के लिए बात करेंगे। વાત આગની ઘટનાની, એલિકોન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના ઘટી છે। વિદ્યાનગરમાં આવેલ એલિકોન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે। એલિકોનના ગિયર વિભાગમાં આગ લાગી છે અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો એલિકોન ઇન્ડસ્ટ્રીઝ કે જે આગની લપેટમાં આવી ગઈ છે, દ્રશ્યમાં જોઈ શકાય છે। આ સાથે સમય બુલેટિન સમાપ્તિનો, વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો ઈટીવી સાથે। રજા આપશો, નમસ્કાર।